नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोय सव्वसाहूणम, एषो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणम च सव्वेसिम पठमं होइ मंगलम। मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूली भद्राद्या, जैन धर्मोस्तु मंगलम। अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओके सो आपणो विषय छे श्री जंबुद्वीप संग्रहणी, एटले के लघु संग्रहणी। आनी अंदर परम पूज्य आचार्य भगवान श्री हरिभद्र सुरीश्वरजी महाराजा साहेबे आपणने जंबुद्वीपना विषयना जे शाश्वता पदार्थो छे तेनुं वर्गीकरण टोटल 10 द्वारोनी अंदर करीने बतावियुं छे। एमांथी आपणा 10 द्वार थई गया छे। उपरथी आपणे चक्रवर्ती महाराजानी विजय यात्रा ते आपणे जोई, बीजा अनेक पदार्थो जोया। આજે આપણે અમુક એવા ક્વેશ્ચન હતા તે જોવાના છીએ। કેલ્ક્યુલેશન આપણે જોયું હતું, એની અંદર એક ટોપિક રહ્યું હતું, બાકી આપણે પછી લેશું એ રીતે કહીને તે રાખ્યું હતું, તો તે આપણે જોઈ લેશું આજે। ક્વેશ્ચન હતો કે મહાવિદ્ય ક્ષેત્ર છે તેની અંદર નોન જૈન હોય શું, એટલે કે ઇતર ધર્મ વાળા કે ફક્ત જૈન ધર્મ જ એક્ઝિસ્ટ કરે છે મહાવિદ્યને વિશે, એવો ક્વેશ્ચન। તો હવે એ માટે એમ સમજવાનું કે હમણાં આપણે પાસે કઈ રીતે છે અલગ અલગ એવા ધર્મો ઉપલબ્ધ છે, માત્ર જૈન ધર્મ નથી, ભલે તે આપણો શું છે 5મો આરો છે, અવસર્પિણી કાળ છે, તો પણ એ જ રીતે તે ઠેકાણે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં પણ શું કહ્યું છે, ટોટલ 32,000 દેશો છે, એમાંથી 25.5 દેશો આર્યભૂમિ છે અને બાકીના અનાર્ય છે, જેની અંદર શું છે અનેક એવા અપેક્ષાએ આર્ય અનાર્ય કહેવાયું છે। તો હવે એની અંદર માત્ર જૈન ધર્મ એટલે શું, જૈન ધર્મનો મિનિંગ શું થાય છે કે જે જિનવર પ્રરૂપિત ધર્મના ફોલોઅર છે તેને જૈન ધર્મી કહેવાયા એક ડેફિનેશનમાં। તો હવે એની અંદર શું સમજવાનું, મહાવિદ્યની અંદર જે પણ છે આટલા બધા મનુષ્યો, એક એક કોઈક પર્ટિક્યુલર વિજયને માટે સમજવાનું, તો એની અંદર શું છે, તીર્થંકર ભગવાન તો ક્યાં છે, તો માત્ર પહેલા ખંડની અંદર જ હોય કોઈ પણ વિજય હોય તો, એમાં એટલે ધર્મ તીર્થની પ્રરૂપણા ક્યાં થયેલી હોય છે, તો પહેલા ખંડમાં। પણ કોઈક એક વિજય છે તેની અંદર 6 ખંડો છે, તો બધા 6 ખંડોની અંદર તીર્થ સ્થાપના, તેની પ્રરૂપણા, ધર્મ દેશના એ બધું થતું નથી, પણ પહેલા ખંડની અંદર થાય છે। તો એના ઉપરથી શું આપણે એઝ્યુમ કરી શકીએ કે બીજી જે ઠેકાણા છે તે ઠેકાણે જૈન ધર્મ નહીં હોય, આ રીતે સમજવાનું। પછી બીજો ક્વેશ્ચન હતો કે હમણાં જેટલા કોન્ટિનેન્ટ છે એ પહેલા ખંડમાં આવી જાય કે પછી બધા ખંડ છે અલગ અલગ, તો હમણાં આપણી પાસે કયા કયા કોન્ટિનેન્ટ્સ કહેલા છે, ઓસ્ટ્રેલિયા, એશિયા, અમેરિકા વગેરે જે પણ છે, તો એ બધા હમણાં આપણે જે પણ દુનિયા દેખાય છે તો તે બધી જ આખી દુનિયા ક્યાં છે, તો આપણો ભરત ક્ષેત્ર છે તેનો દક્ષિણ ભાગ એટલે કે દક્ષિણાર્ધ ભરત માત્ર બસ એ આ છે ને, અહીંયા આપને બતાવું આટલું પાર્ટ છે તેની અંદર કહેવાય છે કે આટલી માત્ર આપણને દુનિયા દેખાય છે, આનાથી બહાર કઈ દેખાતું નથી હમણાં, એટલે ન તો દીર્ઘ વૈતાટી આપણને દેખાય છે, ન તો કઈ બીજું દેખાય છે, આ રીતે સમજવાનું। બીજું ક્વેશ્ચન હતું કે આ હમણાં જે ઇન્ડિયન ઓશિયન વગેરે આપણને દેખાય છે તો તે બધું આ લવણ સમુદ્ર છે કે શું છે, અને જો લવણ સમુદ્ર હોય તો પછી એની જગતી શા માટે નથી દેખાતી, તો હવે એની અંદર શું સમજવાનું, આપણને જે હમણાં ઓશિયન્સ વગેરે દેખાય છે તે આપણે શત્રુંજય મહાતીર્થની રક્ષાને માટે સગર ચક્રવર્તીએ કરેલ હતું તે ઇન્સિડન્ટ આપણે સાંભળ્યું છે, હવે એના હિસાબે શું છે, તે લવણ સમુદ્રનું પાણી આપણા ક્ષેત્રની અંદર આવી ગયું છે એટલે અહીંયાની જે જગતી છે તે આપણને અપ્રોચેબલ નથી આપણા માટે, એટલે તે આપણને હમણાં દેખાતી નથી, અનરીચેબલ છે, આ રીતે સમજવાનું। બીજો ક્વેશ્ચન છે વાય ધેર ઇઝ ટાઈમ ડિફરન્સ ડે એન્ડ નાઇટ, તો હવે એની અંદર પણ શું સમજવાનું, અનેક એવા ક્વેશ્ચન હમણાં ઉઠી રહ્યા છે કે અમેરિકાની અંદર રાત હોય ત્યારે આપણા ત્યાં દિવસ છે, આવા બધા ક્વેશ્ચન, તો હવે એની અંદર આપણે શું કહી શકીએ કે જ્યારે લવણ સમુદ્રનું પાણી અતિ વેગથી આવ્યો હતો અહીંયા આપણા ક્ષેત્રની અંદર
તો ત્યારે અર્થક્વેક, હવે જુઓ સુનામી આપણે ત્યાં માત્ર નાની એવી હમણાંના ટાઈમની અંદર જે આપણને એકદમ ડેન્જરસ ને મોટી સુનામી લાગે તે તો માત્ર એક ટીપું પાણી આવ્યું એના જેવું છે, પણ ત્યારે લવણ સમુદ્રના ઘણા બધા પ્રમાણમાં પાણી અહીંયા આવી ગયું હતું, જેના કારણે ભૌગોલિક અવસ્થા પરિસ્થિતિઓ અહીંયા ઘણી બધી ફેરફાર પામેલી હતી. ઘણા બધા નગરો ડૂબી ગયા હતા, પર્વતો હતા ત્યાં ખાઈ બની ગઈ, ખાઈના પર્વત બની ગયા, આવું બધું ઘણું ડિફરન્સ અહીંયા ચેન્જીસ થયેલું હતું ત્યારે. તો એના કારણે શું આપણે કહી શકીએ, કોઈ એવો કોઈક પ્રોજેક્શન અહીંયા ઊભો થઈ ગયો હશે કે જેના કારણે શું હોય કે અહીંયા જ્યારે સૂર્ય અહીંયાથી પાસન થતું હોય તો ત્યારે તે ઠેકાણે રાત્રિ, અને પછી તે પ્રોજેક્શન ને પાસન કરી લીધું તો ત્યારે અહીંયા દિવસ થઈ ગયો ને અહીંયા રાત્રિ, આ રીતે આપણે કહી શકીએ. પણ અમેરિકાને મહાવિદ્યક ક્ષેત્ર નહીં ગણવાનું, આ રીતે જાણવું, કારણ કે જો તે એવું હોય તો પછી ત્યાં આપણને બાહુ સ્વામી મળવા જોઈએ વિહરમાન તરીકે, પણ તે તેવું છે નહીં, આ રીતે જાણવું. અહીંયા આપણે જે ક્વેશ્ચન લીધું એનું જ બીજું ક્વેશ્ચન છે, ડઝ ધ પ્રેઝન્ટ ગ્લોબ ઇન્ક્લુડ ઓલ 6 ખંડ? તો નહીં, એવું નથી, આ માત્ર 3 ખંડો છે, એમાંથી અમુક ભાગો આપણને દેખાઈ રહ્યા છે હમણાંની દુનિયામાં, એ રીતે જાણવું. બીજું ક્વેશ્ચન હતું કે જે વાસુદેવ છે તેમનું ધનુષ આપણે કહ્યું હતું લાસ્ટ ટાઈમ, વાસુદેવના જે રત્નો છે તે આપણે બતાવ્યા હતા, શું શું હોય છે તેમના માટે? એક તો આ શંખ હોય છે, પંચજન્ય શંખ છે, પછી ચક્ર રત્ન છે, પણ તે ચક્ર રત્નનું નામ ચક્ર રત્ન હોતું નથી, પણ શું હોય છે, સુદર્શન ચક્ર હોય છે. એ જ રીતે એક શંખ હોય છે પંચજન્ય, પછી ગદા હોય છે, એક ધનુષ હોય છે, એક ખડગ હોય છે, ખડગ એટલે કે તલવાર, પછી એક મણિરત્ન છે, પછી એક અમલાન પુષ્પમાલા છે. તો એમાંથી ધનુષની સાઇઝ શું છે એ રીતે ક્વેશ્ચન હતું. તો એમાં એમ સમજવાનું કે ધનુષની સાઇઝ કેટલી લેવાની, 4 હાથ જેટલી અથવા તો ધનુષ જેટલી, એ સમજવાનું. અને બીજું, ખડગ જે છે તેનું નામ આપણને શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે કે વાસુદેવના ખડગ રત્નનું નામ નંદક હોય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આ બધા રત્નો પણ યક્ષોથી એટલે કે દેવોથી અધિષ્ઠિત હોય છે શું? તો એમાં એમ આપણે સમજવાનું કે તે કેવા હોય છે, જે રીતે ચક્રવર્તી મહારાજાના રત્નો છે તે પોતાના પ્રભાવ આપમેળે પોતે બતાવતા નથી, પણ કેવા હોય છે, દેવોથી અધિષ્ઠિત હોય છે તે માટે તેમનું પ્રભાવ હોય છે. તો એ જ રીતે, અને એ પણ દેવોથી અધિષ્ઠિત છે એટલે તેનું પ્રભાવ છે, એ આપણે કઈ રીતે કહી શકીએ? તો તે રીતે શુભમ ચક્રવર્તીનું દૃષ્ટાંત આપણે લગભગ આ લઘુ સંગ્રહણીની અંદર જોયું હશે કે શું થયું હતું, ચર્મ રત્નના ઉપર આરૂઢ થઈને બધા જઈ રહ્યા હતા, 6 ખંડ ઉપર વિજય થઈ ગયો હતો, અને પછી આગળ તેઓ જઈ રહ્યા હતા અખા સૈન્ય સાથે, પણ તેના જે 1000 યક્ષો હતા તે બધા જ ને જે ચર્મ રત્નને ઉપાડીને ચાલી રહ્યા હતા તે લવણ સમુદ્રમાંથી, તો તે બધા જ ને એક જ સાથે શું વિચાર આવ્યું કે થોડી વારું નહીં પકડું તો ચાલશે, હવે 2 સેકન્ડ આરામ લઈ લઉં, બીજા આટલા 999 જે યક્ષો છે તે તો ઉપાડીને ચાલી રહ્યા છે ને, એકથી શું ફરક પડશે? આ રીતનો વિચાર કરીને માત્ર એક જ ક્ષણને માટે બધા જણોએ શું કર્યું, તેને છોડી મૂક્યું, એટલે કે તેને લઈને જે ચાલી રહ્યા હતા લવણ સમુદ્રમાંથી બધાને તેને છોડી દીધો, એટલે તેના હિસાબે શું થયું, તે ચર્મ રત્નનું જે પ્રભાવ હતું ફ્લોટ થવાનું, નદીની નદી હોય કે પછી સમુદ્ર હોય તેને ઓળંગવા માટે કોણ યુઝફુલ થાય છે, તો આ ચર્મરત્ન. તો તેનું જે પ્રભાવ છે ફ્લોટ થઈને બીજા કિનારે પહોંચાડવાનું, તે પ્રભાવ જ ચાલ્યો ગયો જ્યારે બધા દેવતાઓએ તેને છોડી મૂક્યો ત્યારે. એટલે શું સમજવાનું કે ચર્મરત્નનો પ્રભાવ આ દેવતાઓના કારણે. એ જ રીતે વાસુદેવ જે છે તો તે વાસુદેવના પાસે રહેલા જે રત્નો છે તેમના પ્રભાવો પણ તે જે યક્ષો છે તે રત્નના અધિષ્ઠાયક એવા યક્ષો તેમના હિસાબે હોય, આ રીતે આપણે કહી શકીએ. ઓકે, હવે છે ને આજે આપણે આ કેલ્ક્યુલેશન જોશું, એની અંદર આપણે એક કીધું હતું આ બતાવવાનું બાકી છે કઈ રીતે રિલેટ કરી શકીએ આપણે આપણા શાસ્ત્રની અંદર જે ફોર્મ્યુલા ડિરાઈવ કરીને બતાવ્યું છે ગાથાઓ મુજબ તે, અને હમણાં જે ચાલી રહી છે આ ફોર્મ્યુલા, તે બંનેને આપણે રિલેટ કરીને અહીંયા બતાવ્યું છે. આ ટોપિક આપણો બાકી હતો તે આજે આપણે જોઈ લઈશું. હવે આની અંદર શું છે, આપણે ગાથાની અંદર શું જોયું હતું, સરકમફરન્સ ઓફ અ સર્કલ, પરિધિ,
તો તે પરિધિ કેટલી છે તે આપણે જોયું હતું ને, શું છે? વિકંભ વગદ અગુણ એ હતી ને ગાથા. તો એની અંદર શું આપણે જોયું હતું કે વિષ્કંભ છે તેનો વર્ગ કરવાનો અને એનો 10 ગુણ્યા કરવાનો અને પછી તેનો વર્ગમૂળ ફાઇન્ડ આઉટ કરવાનો. તો તેટલી છે તેની પરિધિ, એ જ હતી ને ગાથા. શું હતી? સાતમી, વિકંભ વગદ અગુણ કરણી વટસ પરિરહો હોય. તો આ છે તે ગાથા મુજબની આ ફોર્મ્યુલા આપણે અહીંયા નોટ ડાઉન કરીને લખીને બતાવી છે. તો તેને જો સિમ્પ્લિફાય કરીએ આગળ, તો ડાયામીટર સ્ક્વેર છે તેને તેને બહાર કાઢી મૂકીએ અહીંયા, તો આપણી પાસે આ રીતે બચે ડાયામીટર ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 10. પછી આગળ ડાયામીટર એટલે શું છે, 2 ટાઈમ્સ રેડિયસ કરીએ ત્યારે બને છે ડાયામીટર. એટલે આપણે અહીંયા એ રીતે પણ લખી શકીએ ડાયામીટર ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 10 ને આ રીતે 2 ઇન્ટુ રૂટ ઓફ 10 ઇન્ટુ રેડિયસ, આ રીતે પણ લખી શકાય. અને હમણાં જે પ્રચલિત છે ફોર્મ્યુલા વ્યવહારિક દુનિયાની અંદર, જે પણ સાયન્ટિસ્ટ વગેરે જે છે મેથેમેટિશિયન્સ, તે બધી ફોર્મ્યુલા શું કહી રહ્યા છે, સરકમફરન્સ ઇક્વલ્સ ટુ 2πr. આપણે સ્કૂલમાં પણ આજ ભણ્યા છીએ. તો અહીંયા શું મળ્યું છે, 2 ઇન્ટુ રૂટ ઓફ 10 ઇન્ટુ રેડિયસ. તો હવે અહીંયા આપણે નોટ કરીને લખ્યું છે પાઈનો અહીંયા કેટલું છે વેલ્યુ, 3.14287, અને આગળ બીજું પણ છે એ રીતે છે. અને સ્ક્વેર રૂટ ઓફ 10 નું વેલ્યુ કેટલું છે, 3.162278, આ આપણે જોયું હતું. એટલે અહીંયા બંનેની અંદર સિમિલારિટી જુઓ કેટલી છે, 0.02, એટલું ડિફરન્સ છે માત્ર. તો આપણા શાસ્ત્રકાર ભગવંતોએ પહેલા જ આ ફોર્મ્યુલા આપણને બતાવી દીધી હતી, આ રીતે આપણે જાણી શકીએ અથવા તો કહી શકીએ. અને આ જે છે તે હમણાં તેઓએ શોધ કરીને પોતાનું ફાઇન્ડ આઉટ કર્યું છે અથવા તો આપણા શાસ્ત્રોના આધારે કંઈક કર્યું હશે. પછી એરિયા ઓફ સર્કલ, એની અંદર આપણી ગાથા નંબર 7માં શું બતાવ્યું, વિખંભ પાય ગુણીનો પરિરહો તસ્ય ગણી અપયમ. એટલે કે વિખંભ પાય ગુણીઓ પરિરહો તસ્ય ગણી અપયમ, એટલે વિષ્કંભ છે, વિષ્કંભ એટલે ડાયમીટર, તેનો પા ભાગ પાય ગુણીઓ તે લેવાનું અને ઇન્ટુ પરિરહો એટલે કે પરિધિની સાથે તેને મલ્ટીપ્લાય કરી દેવાનું. તો પછી એરિયા મળે છે તસ્ય ગણી અપયમ, આ આપણને બતાવ્યું છે. હવે આને આગળ સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા સરકમફરન્સ છે તેને આની સાથે રિપ્લેસ કરી નાખીએ. અહીંયા આપણને જે આ મળ્યું છે તેને આ સરકમફરન્સની અંદર તેના બદલે તે લખી મૂકીએ. તો આ રીતે આવશે ડાયમીટર અપોન 4, એ તો સેમ છે સરકમફરન્સના જગ્યાએ ડાયમીટર ઇન્ટુ રૂટ ઓફ 10 આપણે લખી દીધું. પછી ડાયમીટરને બ્રેકડાઉન કરીએ તો 2 ઇન્ટુ રેડિયસ આવે, અહીંયા પણ 2 ઇન્ટુ રેડિયસ, અને આ તો જેવું છે તેવું જ અપોન 4. પછી આગળ 2 ઇન્ટુ 2 કેટલું થઈ જાય, 4, તો તે અહીંયા લખ્યું. પછી આ 4 લખ્યું, પછી રેડિયસ ઇન્ટુ રેડિયસ, રેડિયસનો વર્ગ થઈ જાય એટલે રેડિયસ સ્ક્વેર થઈ જાય, અને ઉપરનું 4 નીચેનું 4 બંને કેન્સલ થઈ જાય અને રૂટ ઓફ 10 બાકી રહી જાય. એટલે આ રીતે ફાઇનલી આપણી પાસે શું આવ્યું, રૂટ ઓફ 10 ઇન્ટુ રેડિયસ સ્ક્વેર. તો વ્યવહારિક દુનિયામાં તેઓ શું વાપરે છે મેથેમેટિશિયન્સ વગેરે, એરિયા ઇક્વલ્સ ટુ પાય આર સ્ક્વેર. આપણે સ્કૂલમાં પણ આજ ભણ્યા હતા પાય આર સ્ક્વેર. તો અહીંયા પણ શું બતાવ્યું, પાઈ એટલે કે રૂટ ઓફ 10, રૂટ ઓફ 10 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ પાઈ, આ રીતે આપણે જોયું. અને આર સ્ક્વેર, એટલે આટલી બધી સિમિલારિટી છે જુઓ. ઓકે, આ આપણે જોયું. હવે આગળ આપણે 90 કુંડો તો લગભગ જોઈ લીધા હતા, પણ થોડું સમય તેને પાસન થઈ ગયું છે એટલે આપણે તેને બતાવી દઈએ. 90 કુંડો આપણા જમ્બુદ્વીપની અંદર ક્યાં આગળ છે તેમાં તો સૌથી પહેલા કુંડ એટલે શું, તો કુંડ જે પણ નદીનો પ્રપાત સ્થાન હોય અથવા તો નદી વહેવાની જ્યાંથી ચાલુ કરે તેને તેનો કુંડ કહેવાય, તેને પ્રપાત કુંડો પણ કહેવાય છે. અને એવા ટોટલ પ્રપાત કુંડ કેટલા છે, તો 90 છે આપણા જમ્બુદ્વીપની અંદર. કારણ શું, કારણ કે મોટી એવી નદીઓ તે કેટલી છે, મહાનદીઓ આપણે ત્યાં 90, નાની નાની નદીઓ તો ઘણી બધી છે પણ મોટી નદીઓ કેટલી છે, 90 છે.
તે માટે મહાકુંડો અથવા તો આવા જે કુંડ છે પ્રપાત કુંડો તે 90 કયા છે, કે જેમાંથી તે નદીનો પડતો ધોધ છે એ અથવા તો ડાયરેક્ટલી તે કુંડમાંથી તે નદીનું વહેણ તે સ્ટાર્ટ થાય. હવે આની અંદર શું સમજવાનું, પ્રપાત કુંડ બે રીતે હોઈ શકે. એક તો છે આવો કે જેની અંદર આ એક કુંડ છે, આ પ્રપાત કુંડ જેની અંદર આ રીતે ઉપરથી નદી પડતી હોય, તેનો ધોધ ઉપરથી પડે, અહીંયા કોઈક દ્રહ હોય, પદ્મદ્રહ, મહાપદ્મદ્રહ વગેરે, કિચ્છદ્રહ, કેસરીદ્રહ એવા કોઈ દ્રહ હોય, તેમાંથી પરનાલા થ્રુ અહીંયા નીચે તેનો ધોધ પડે આ પ્રપાત કુંડની અંદર, અને પછી અહીંયાથી નદી વહેવાનું સ્ટાર્ટ કરે. આ થયું એક ટાઈપનો કુંડ. અને બીજો ટાઈપનો શું છે, કે અહીંયા આ ટાઈપનો ફ્લો ઉપરથી પડે જ નહીં, પણ ડાયરેક્ટ તેનું પાણી ક્યાંથી ચાલુ થાય અથવા તો તેની ઉત્પત્તિ, તે પાણી તેની અંદર ક્યાંથી આવે, તો ડાયરેક્ટ આ કુંડમાંથી જ ઉત્પન્ન થતો જાય અને અહીંયાથી જ વહેતો જાય આ રીતે, તો એવાને પણ પ્રપાત કુંડ કયા છે. એટલે આપણે ડેફિનેશનમાં અહીંયા તે નથી કહ્યું કે જેની અંદર ઉપરથી પડે પાણી અને અહીંયાથી ચાલુ થાય વહેવાનું એને પ્રપાત કુંડ કહેવાય, એ નથી કીધું. પણ શું કહ્યું, જેની અંદર જે કુંડોમાંથી નદી ફ્લો કરવાનું સ્ટાર્ટ કરે ગ્રાઉન્ડ લેવલ ઉપર તેને પ્રપાત કુંડ કહેવાય. હવે એવા આવા બે ટાઈપના આપણે જોયા પ્રપાત કુંડો, તેમાંથી કયા ટાઈપના કયા ઠેકાણે છે, તો હવે એની અંદર આપણે સમજી શકીએ કે શું, જે ઠેકાણે આવા ટાઈપના દ્રહ હોય કે જ્યાંથી અહીંયા પાણી એમ નીચે ઉતરે અથવા તો પડતો હોય ધોધની જેમ, તે ઠેકાણે એવા હશે, અને જે ઠેકાણે એવા દ્રહ નહીં હોય તે ઠેકાણે ડાયરેક્ટ અહીંયાથી જ પાણી આ રીતે ફ્લો કરતો હોય, તો એ આપણે જોઈ લઈએ ક્યાં આગળ કેવા છે. તો આ ફોટોની અંદર આપણે દ્રહો જોઈ રહ્યા છીએ. ટોટલ હ્રદ કેટલા છે આપણે ત્યાં, હ્રદ કહો કે દ્રહ કહો બંને એક જ વાત છે. 6 મોટા દ્રહ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તે, પણ બાકી 10 દ્રહ અહીંયા મહાવદેવ ક્ષેત્રમાં પણ છે, પણ હમણાં આ જે નદીઓનો ઉદ્ભવ થઈ રહ્યો છે તે આ 6 દ્રહોમાંથી થાય છે. તો હવે એની અંદર આ પુંડરીક, આપણે માત્ર એક્ઝામ્પલ જોઈએ છે, આ પુંડરીક હ્રદ છે કે પુંડરીક દ્રહ અહીંયા છે, તેમાંથી 3 નદીઓ નીકળે છે, રક્તા, રક્તવતી અને સુવર્ણકુલા. તો આ દ્રહ ક્યાં છે, ઉપર છે પર્વત ઉપર, તો પર્વત ઉપરથી તે નદીનો પાણી નીચે પડશે તો પરનાલામાંથી હમણાં આપણે જે ફોટો જોયું તેના હિસાબે તેની જેમ ધોધની જેમ વહેશે નીચે, અને પછી ત્યાં કુંડની અંદર પડશે, પછી તે કુંડમાંથી સ્ટાર્ટ થશે વહેવાનું પાણી. તો આ થયું એક ટાઈપનું કુંડ. એ ટાઈપનું કુંડ આ બધા જે દ્રહો છે તેમાંથી જે નદીઓ નીકળે છે તે બધા માટે એ ટાઈપના પ્રપાત કુંડો જાણવા, અને એ કેટલા પ્રપાત કુંડો અહીંયા સમજાવવાના. તો જેટલી નદીઓ અહીંયા નીકળે છે તેમાંથી તેટલા પ્રપાત કુંડો તેમના માટે. હવે તેમાં આ દ્રહ છે પુંડરીક દ્રહ, તો તેની અંદર 3 પ્રપાત કુંડ, પછી મહાપુંડરીક દ્રહ ને માટે 2 પ્રપાત કુંડ, 3+2 કેટલા થઈ ગયા, 5. પછી આ કેસરી દ્રહ માંથી 1 અને 2 એટલે 7 થઈ ગયા. હવે એનો મિરર ઇમેજ અહીંયા છે એટલે 7 આ ઠેકાણે અને 7 આ ઠેકાણે વાળા, એ રીતે ટોટલ 14 છે એવા પ્રપાત કુંડો કે જેની અંદર ધોધની જેમ પાણી પડે છે અને પછી ત્યાંથી ગ્રાઉન્ડ લેવલ ઉપર નદી વહેવાનું સ્ટાર્ટ કરે છે. પેલા 90 છે ટોટલ પ્રપાત કુંડો, એમાંથી 14 આપણે જોયા કે જે ધોધની જેમ તેની અંદર પાણી પડે છે અને પછી ગ્રાઉન્ડ લેવલ ઉપર તે વહે છે, અને બાકી કેટલા બચી ગયા, 76, કે જે કેવા છે તેમાંથી ડાયરેક્ટ પાણી ઉત્પન્ન થાય છે તેની અંદર અને ડાયરેક્ટ તે ગ્રાઉન્ડ લેવલ ઉપર વહેવાનું સ્ટાર્ટ કરે છે, એવા 76 પ્રપાત કુંડો છે. તો તે ક્યાં આગળ છે, તેમાં હવે એ સમજવાનું કે મહાવદેવ ક્ષેત્ર જે છે તેની વિજયો કેટલી છે. ટોટલ 32 વિજય છે, અને તે 32 વિજયની અંદર એક એક વિજયમાં કેટલી નદીઓ વહે છે, ગંગા સિંધુ, રક્તા, રક્તવતી નામની બે બે નદીઓ છે, એટલે 32 વિજય છે અને દરેકની અંદર બે નદીઓ છે, એ ટોટલ 64 નદી થઈ ગઈ. એ હિસાબે દરેક નદીને માટે એક એક પ્રપાત કુંડ જો મળે તો પછી 64 પ્રપાત કુંડ થઈ જાય એવા, કે જેની અંદર ધોધ પડતો નથી પણ ડાયરેક્ટ પાણી ઉત્પન્ન થઈને વહેવાનું સ્ટાર્ટ કરે છે. તો એ આપણે અહીંયા લખી દઈએ, 76 થઈ આપણે જોયું હતું, એમાંથી હવે -64 કરી દઈએ તો કેટલા બચી ગયા, 12 બચ્યા.
તો આપણે 14 એક જોયા ફર્સ્ટ ટાઈપના, સેકન્ડ ટાઈપના આપણે ટોટલ 76 બતાવ્યા, જેમાંથી 64 આપણે એક જોઈ લીધા મહાવૈદિક ક્ષેત્રવાળા નદીઓ છે તેમનામાં, અને બાકી હવે 12 છે તે કયા છે, તો તે 12 અંતર નદીઓ જે છે અહીંયા અહીંયા આપણે જે દેખાય છે, આ એક થઈ ગઈ, પછી આ એક, બીજી, આ ત્રીજી, આ 4 5 6, 6 આ સાઈડ અને 6 આ બાજુ. આ રીતે ટોટલ કેટલી થઈ ગઈ અંતર નદીઓ, 12 થઈ ગઈ. તો એ ફિગર આપણને મળી ગયું, અહીંયા 64 એક હતું અને બાકી 12 જોવાનું હતું, તે અહીંયા આપણે જોઈ લીધો. એટલે ટોટલ 76 એવા પ્રપાત કુંડો છે કે જેની અંદર ધોધ પડતો નથી, અને તે આપણે અહીંયા જોયું. હવે તે આપણે યાદ રાખવાનું. પછી ક્વેશ્ચન છે અહીંયા કે જંબુ અને શાલ્મલી વૃક્ષ રત્નોના છે, તો બીજા એવા નાના નાના વૃક્ષો પણ રત્નોના છે? તો હા, જંબુ વન હોય કે શાલ્મલી વન હોય, અહીંયા આપણે તે જોયું હતું, ઉત્તર કુરુ દેવ કુરુક્ષેત્રની અંદર આ ઠેકાણે જંબુ વન છે અને આ ઠેકાણે દેવ કુરુક્ષેત્રની અંદર શાલ્મલી વન છે. એમાં જંબુ વૃક્ષ અહીંયા છે, જેની અંદર કેટલા છે વૃક્ષો? 120 50 120, આટલા વૃક્ષ છે જંબુ વનની અંદર, અને શાલ્મલી વનની અંદર પણ 120 50 120, આટલા વૃક્ષો છે શાલ્મલી વૃક્ષો. હવે એના હિસાબે શું છે, આ બધા જે વૃક્ષો છે તે કેવા છે? બધા શાશ્વત છે, બધા પૃથ્વી કાયમય છે. જે રીતે મોટો જંબુ વૃક્ષ છે તે કેવું છે, પૃથ્વી કાયમય છે, અનેક રત્નો વગેરેથી બનેલ છે, તે આપણે જોયું હતું, જેના ઉપર આવાસો છે. તે જ રીતે બાકીના જે નાના નાના વૃક્ષો છે તે પણ કેવા છે? તે પણ એવા જ છે. આ કેવું છે, લક્ષ્મી દેવીનું કમલ, આપણે પદ્મદ્રહને વિશે જોયું હતું, તેની અંદર સૌથી વચમાં જે છે કમલ, તેની અંદર શ્રીદેવીનો નિવાસ સ્થાન હતો, અને બાકીના જે હતા આટલા આટલા નંબરના અલગ અલગ વલયોની અંદર તેટલા તેટલા નંબરના અલગ અલગ એવા આ હતા કમળો, જેના ઉપર અહીંયા જો સમજો કે છઠ્ઠો વલય છે તેની અંદર 48 લાખ કમલો છે, કે જે કેવા, તેની અંદર અભિયોગિક દેવોનો નિવાસ સ્થાન એવું હતું. પછી 16,000 કમલો અંગરક્ષકને માટે, ત્રીજા વલયવાળા, એ આપણે જોયું હતું. તો એવા ટાઈપનું ફોર્મેશન સેમ ટુ સેમ ક્યાં છે? જંબુ વનની અંદર અને શાલ્મલી વનની અંદર. મુખ્ય એવો વચનો જે છે વૃક્ષ, અહીંયા તો કમળો છે, પણ તે ઠેકાણે આપણે આ જે કમલ છે તેના ઠેકાણે વૃક્ષ એઝ્યુમ કરવાના, બાકીનું આવા ટાઈપનું સેમ સમજવાનું. અને અહીંયા જુઓ નંબર પણ એટલું જ છે સેમ, અહીંયા કમલને આપણે રિપ્લેસ કરી દઈએ જંબુ વૃક્ષોથી. તો ઓકે, એટલે શું સમજવાનું, જંબુ વૃક્ષ છે કે શાલ્મલી વૃક્ષો છે, જંબુ વન કે શાલ્મલી વનની અંદર, તે બધા કેવા છે? પૃથ્વી કાયમય છે, રત્નોથી બનેલા છે. આ રીતે જાણવું. ક્વેશ્ચન છે કે આ 6 ખંડ જ્યાં સુધી 12 ચક્રવર્તી હોય ત્યાં સુધી જ ભરત ક્ષેત્રમાં દેખાય, તો આપણે શું કહી શકીએ? અહીંયા 6 એ 6 ખંડ છે તેની અંદર આવાગમન, એમાં પણ જો સ્પેસિફિકલી કહીએ તો ઉત્તર સાઇડના જે છે 3 ખંડો, તેની અંદર આવાગમન ક્યારે પોસિબલ હોય, અથવા તો તે દેખાય ક્યારે શક્ય આપણને? તો તે માત્ર ચક્રવર્તી મહારાજ જ્યારે જીવતા હોય એઝ અ ચક્રવર્તી ત્યારે, પણ હમણાં જન્મ્યા છે અને હજી સુધી ચક્રવર્તી પણ મળ્યું નથી, વિજયયાત્રા માટે નીકળ્યા નથી, હજી સુધી ચક્રરત્ન ઉત્પન્ન થયો નથી, ત્યાર સુધી આ ગુફાઓ પણ કેવી છે? તે બંધ છે. અહીંયાની જે ગુફાઓ છે દીર્ઘ વૈતાટીયની, તે પણ બંધ છે, તેને કોઈએ પણ ઉગાડ્યો નથી, એટલે પેલી બાજુ કોઈ પણ જઈ શકવાનો નથી ત્યાં પછી. એટલે શું સમજવાનું, ચક્રવર્તી મહારાજની હયાતી જ્યાં સુધી હોય ત્યાં સુધી આ જે ખંડો છે તેની અંદર જઈ શકવા પણ હોય, અને ચક્રવર્તી મહારાજ નહીં હોય, અથવા તો ચક્રવર્તી પણાને પામેલા નહીં હોય હજી સુધી, અથવા તો દીક્ષા ગ્રહણ કરી લીધી હોય, અથવા તો તેમનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય, તો પછી અહીંયા પછી જઈ શકાય નહીં, અથવા તો અહીંયા વાળા આ ઠેકાણે નહીં આવી શકે. આ રીતે સમજવાનું. ઓકે, પછી
કોઈને ક્વેશ્ચન હોય તો પૂછજો, આપણે રિવિઝન થોડું કરીએ. આમ તો છે ને આપને તેના જે આપણા ક્લાસીસ થયેલા છે એની રેકોર્ડિંગ ગ્રુપમાં સેન્ડ કરેલી છે, કે આપ તે રેકોર્ડિંગના જે લિંકો છે તેને જોશો તો પછી આપને ખ્યાલમાં આવી શકે છે. આ આપણે જે જોયું ને, જે કહ્યું હમણાં થોડા ટાઈમ પહેલા શુભમ ચક્રવર્તી મહારાજને માટે, તો તે ચર્મરત્નનો પ્રયોગ આ રીતે તેઓ કરી રહ્યા હતા, અને ત્યારે જ તેમના જે દેવતાઓ છે બધાને એ ટાઈપનો જ ત્યાં વિચાર આવ્યો કે આને છોડી દેવાનું. એટલે ત્યાં બધા આખા સૈન્ય સાથે શુભમ ચક્રવર્તી મહારાજ આની અંદર ડૂબીને પછી તેમનો આયુષ્ય પૂર્ણ થયો. હવે એમાં એ રીતે નહીં સમજવાનું, અહીંયા આપણે એ રીતે એક ડાઉટફુલ સિચ્યુએશનની અંદર પહોંચી જઈએ, આપણને એ ટાઈપનો ડાઉટ આવી જાય કે શું 63 શલાકા પુરુષો છે તેમના માટે શું કહેવાયું છે કે તેમનો આયુષ્ય ટૂંકાવી શકાય એવું નહીં હોય, એનો મિનિંગ શું છે કે કોઈ ઘાતના કારણે તેમનું. હવે જો સમજો આમનું જો આયુષ્ય 50,000 વર્ષનું છે એક્ઝામ્પલ માટે, તો કોઈક આવીને તેને 40,000 વર્ષમાં આની હિંસા કરી નહીં શકે, તે સંપૂર્ણ 50,000 વર્ષનું આયુષ્ય ભોગવશે જ. એવું હોય છે કોના માટે? 63 શલાકા પુરુષો માટે આ કમ્પલસરી છે. બીજા પણ એવા હોઈ શકે છે, ચરમ શરીરો જે છે, ચરમ શરીર એટલે કેવા, કે જેઓ આજ ભવની અંદર મોક્ષ ગતિ પામવાના છે એટલે કે સિદ્ધત્વ પામવાના છે, એવા તેમના માટે પણ એવું છે કે તેમનું આયુષ્ય ટૂંકાવી શકાતું નથી, સંપૂર્ણ ભોગવાય છે તેમના દ્વારા. તો અહીંયા આ કેવા હતા શુભમ ચક્રવર્તી? તે પણ 63 શલાકા પુરુષમાંથી એક જ હતા, તો હવે એમનું આયુષ્ય કઈ રીતે અહીંયા આવા ટાઈપના ડૂબવાથી ટૂંકાવી જવાયું? એ ટૂંકાવી શકાય એવું હતું જ નથી, તો કઈ રીતે અહીંયા તેઓ મરણ પામ્યા? તો હવે એની અંદર શું સમજવાનું કે આમનો ટાઈમ, આયુષ્ય પૂર્ણ થવાનો ટાઈમ ત્યારે આવેલું હતું. અને બીજું, આયુષ્ય બે પ્રકારના હોય છે. કેવા હોય છે? બે પ્રકારના. એની અંદર એક તો હોય છે કે ઘાત સહિત, એટલે કે સોપક્રમી. સોપક્રમી એટલે શું? કોઈક ઉપક્રમ આવે, ઉપક્રમ એટલે ઘાત જેવો, એક્સિડન્ટ કે ઝેર કે આવું કંઈક થાય અને પછી તેનો આયુષ્ય પૂર્ણ થાય, કે મરણ વખતે એવો કોઈક ઘાત આવે, આવું ડૂબી જવાનું કે કોઈક આવીને તેનું હત્યા કરી નાખે અથવા તો એક્સિડન્ટ થઈ જાય, એવા ટાઈપના જે પણ ઉપક્રમ આવે અને જેનું આયુષ્ય પૂર્ણ થાય તેને શું કહેવાય? સોપક્રમી આયુષ્ય કહેવાય. અને બીજો શું હોય? નિરુપક્રમી, એટલે કે કોઈ પણ આવી રીતે આવીને, એટલે કે એક્સિડેન્ટલ ડેથ નહીં થાય, ઇન શોર્ટ એવું, અથવા તો હત્યાથી તેની ડેથ નહીં થાય, કે તેને શું કહેવાય? નિરુપક્રમી આયુષ્ય. તો અહીંયા શુભમ ચક્રવર્તી મહારાજાને વિશે શું આપણે કહી શકીએ કે તેમનો આયુષ્ય કેવો હતો? સોપક્રમી હતો, પણ તે કેવો હતો? અનપવર્તનીય, એટલે કે જેનું ફેર નહીં કરી શકાય, એટલે ટૂંકાવી શકાય એવું નથી. અને જો ટૂંકાવી શકાય એવું હોત તો પછી આ 63 શલાકા પુરુષ જ નહીં હોય, કારણ 63 શલાકા પુરુષ કેવા છે? તેમનો આયુષ્ય ચેન્જ નહીં કરી શકાય, એટલે કે ટૂંકાવી શકાય એવું હોતું નથી. એટલે આ રીતે ડાઉટ આપણો સોલ્વ કરી શકાય કે શું આમનો ભલે છેલ્લા ટાઈમે એક્સિડેન્ટલ કે ડૂબી જવાથી મૃત્યુ થયો, તો પણ તેમનું આયુષ્ય તો તેઓએ સંપૂર્ણ ભોગવ્યું જ. એટલે જો સમજો આમનું 50,000 વર્ષનું આયુષ્ય હોત તો પછી તેમનું આયુષ્ય પૂર્ણ થવાનો ટાઈમ જ્યારે આવ્યું તો ત્યારે તેમના માટે આવા ટાઈપનો ઉપક્રમ આવી પહોંચ્યો, તેમનો સોપક્રમી આયુષ્ય હોવાને કારણે. આ રીતે જાણવું. ઓકે, પછી ચર્મરત્ન વિશે આપણે જોયું હતું કે ચર્મરત્ન શાનું હોય છે, તે ચર્મરત્ન ચામડાનું હોય છે આપણે જોયું હતું ને, પણ તે ચામડું એટલે ઓરિજિનલ ચામડું નહીં લેવાનું, પણ દેખાવામાં ચામડા જેવું જ લાગે. આ ચર્મરત્ન છે તેનો માત્ર દેખાવ છે કે લુક છે, તે કેવું, તે ચામડા જેવું લાગે દેખાવામાં, પણ તે ચામડું હોતું નથી. અને જો ચામડું હોય, ચામડું એટલે શું? લેધર. તે જો હોય તો પછી તેને એકેન્દ્રિય રત્ન નહીં કહે, તેને પછી શું કહે? પંચેન્દ્રિયનો અંશ કહે, પણ એવું છે નહીં. તે કેવું છે? એકેન્દ્રિય રત્ન છે. એકેન્દ્રિયમાં પણ અહીંયા પૃથ્વી કઈ લેવાનું, એટલે ચર્મરત્ન ભલે નામ છે, ચર્મનું મિનિંગ શું થાય છે? ચર્મ એટલે કે ચામડું, પણ એનું નામ કઈ રીતે આપણે અહીંયા સમજી શકીએ? તો તેનો લુક છે, તે ચામડા જેવું છે. કોઈ આને જુઓ તો ચામડાને કેવી પ્રોપર્ટીઝ હોય એવું આ દેખાય, એ જાણવું.
ઓકે, અહીંયા રિક્વેસ્ટ છે, સોપક્રમી નિરુપક્રમી પાછું બતાવો. તો ઉપક્રમ વર્ડ છે, ઉપક્રમ એટલે કઈક ઘાત આવ્યો કે કઈક કારણ આવ્યું મૃત્યુનો, એ તો હવે એની અંદર ઘાત આપણે કહી શકીએ, એટલે એક્સિડન્ટ, એક્સિડેન્ટલ ડેથ થતા હોય કેટલા, તો એને શું કહેવાય? કોઈક એક મનુષ્ય છે તેનો એક્સિડેન્ટલ ડેથ થયો, તો પછી એ કેવું સમજવાનું કે તે સોપક્રમી છે તેનું આયુષ્ય. એ પછી નિરુપક્રમી એટલે શું? કોઈ પણ ટાઈપનો આવો ઘાત નહીં આવ્યો, એક્સિડેન્ટલ કોઈ પણ એવી પરિસ્થિતિઓ સર્જાય નહીં કે જેના કારણે તેનું મૃત્યુ થાય, એને શું કહેવાય? નિરુપક્રમી. મેન તો અહીંયા આપણે ચાર ટાઈપના આયુષ્ય છે, તો તે એમાં સૌથી પહેલો શું, ચાર વર્ડ છે તે અહીંયા આપણે લખી દઈએ, સોપક્રમી, નિરુપક્રમી, અપવર્તનીય અને અનઅપવર્તનીય, આ રીતે હોય છે. હવે આ ચાર છે તેમાંથી પહેલા બે છે તે ઓપોઝિટ છે અને આ બેનું જોડેલું છે ઓપોઝિટ, એટલે કે સોપક્રમી એટલે ઉપક્રમ સહિત, નિરુપક્રમી એટલે ઉપક્રમ રહિત, અપવર્તનીય એટલે જેને ટૂંકાવી શકાય એવો, અને અપવર્તનીય એટલે ટૂંકાવી શકાય, અને અનઅપવર્તનીય એટલે નહીં ટૂંકાવી શકાય એવો. આ થઈ ગયા બે બેના જોડલા. હવે એની અંદર આ બેને આમની સાથે આપણે મિક્સ કરીએ તો પછી ટોટલ કેવા ટાઈપના બની જાય? એક તો થઈ જાય આવો, સોપક્રમી અપવર્તનીય, નિરુપક્રમી અપવર્તનીય, અને બીજો થાય સોપક્રમી અનઅપવર્તનીય, નિરુપક્રમી અનઅપવર્તનીય, આ રીતે થઈ જાય. એની અંદર શું આપણે સમજ્યા? સોપક્રમી એટલે ઉપક્રમ સહિત, નિરુપક્રમી એટલે ઉપક્રમ રહિત, એટલે કે એક્સિડન્ટ આપણે હમણાં એક્ઝામ્પલ માટે લઈએ, એક્સિડેન્ટલ ડેથ આના માટે. હવે આની અંદર અપવર્તનીય એટલે ટૂંકાવી શકાય એવો. તો હમણાં જે પણ આપણે બધા છીએ તે આપણા બધાનું આયુષ્ય હમણાં કેવું છે? આવું છે. સોપક્રમી અપવર્તનીય એટલે કે એક્સિડન્ટ થાય કે ઘાત આવે તો પછી આપણો આયુષ્ય છે તે ટૂંકાવી શકાય એવું છે, આ રીતે જાણવું. પછી નિરુપક્રમી અપવર્તનીય એટલે કે ટૂંકાવી શકાય એવો. નિરુપક્રમી એટલે કે ઉપક્રમ રહિત છે, એટલે કે આનો ડેથ છે તે કોઈ પણ એક્સિડન્ટથી નહીં થશે, પણ તો પણ ટૂંકાવી શકાય એવું છે તેનું આયુષ્ય, એવું આનો મિનિંગ થાય છે. પછી સોપક્રમી અનઅપવર્તનીય, એ આપણે અહીંયા જે ચરમ શરીરી છે કે કેવા કેવા, એક તો ખંદક મુનિ હતા જેમની ચામડી ઉતારાઈ હતી, તો તે ચરમ શરીરી હતા, એના હિસાબે શું અનઅપવર્તનીય કે જેમનું આયુષ્ય ટૂંકાવી શકાય એવું નહીં હતું, તો પણ તેમના માટે ચામડી ઉતારવાનો પ્રસંગ આવ્યો જે ઘાત કહેવાય એવો, તો તે અહીંયા સોપક્રમી થઈ ગયો. પછી અણિકા પુત્ર આચાર્ય, પછી ગજસુકુમારજી હતા, એવા અનેક દૃષ્ટાંતો આપણે કહી શકીએ જે આવા ટાઈપના હતા. પછી બીજો અહીંયા શુભમ ચક્રવર્તી છે, તેમનું પણ આવા ટાઈપનું ઉપક્રમ સહિત, પણ અનઅપવર્તનીય એટલે ઉપક્રમના કારણે તેમનું મૃત્યુ થયું છે એવું નથી, પણ શું છે, તેમનું કાળથી આયુષ્ય અહીંયા કમ્પ્લીટ જ થવાનું હતું, પણ તે એવા કર્મ બાંધીને આવ્યા હતા કે તેમનો આયુષ્ય જયારે પૂર્ણ થવાનું હોય ત્યારે કોઈક ના કોઈક આવીને ઉભો રહે તેમના માટે ઘાત, અને બીજાને લાગે કે હા આના લીધે તેમનું આયુષ્ય પૂર્ણ થયું છે. પણ 63 શલાકા પુરુષ્ય છે, ચરમ શરીરીઓ છે, તેમના માટે એવું નિયમ છે કે તેમના આયુષ્ય કેવા હોય છે? અનઅપવર્તનીય હોય છે, આ રીતે સમજવાનું. પછી નિરુપક્રમી અનઅપવર્તનીય, તીર્થંકર ભગવંતોના આયુષ્ય આવા હોય છે, કેવા? તો જે ઉપક્રમ રહિત હોય, એટલે કે તેમના માટે છેલ્લા ટાઈમે ઘાત કે એવા કંઈ આવે નહીં, અને અનઅપવર્તનીય એટલે કે તે ચેન્જે નહીં થઈ શકે, આ રીતે જાણવું. ઓકે, શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે આયુષ્ય ટૂંકાવી શકાય એવો હોય તો તેની અંદર કેવું સમજવું? ટૂંકાવી શકાય તે એક વાત છે, પણ ટૂંકાવી શકાય તે કઈ અપેક્ષાએ? તો કાળની અપેક્ષાએ તે ટૂંકાવી શકાય. જે અપવર્તનીય નામના આયુષ્ય છે તે કેવા છે? આપણે આગળ જોયું ટૂંકાવી શકાય એવા છે, તો તે કઈ અપેક્ષાએ ટૂંકાવી શકાય? તો કાળની અપેક્ષાએ. પણ પ્રદેશની અપેક્ષાએ તો તે પણ નહીં ટૂંકાવી શકાય. હવે અહીંયા પ્રદેશ અને કાળ શું છે તે જાણીએ. પ્રદેશ એટલે શું? કોઈ પણ કર્મ આત્માની સાથે ચોંટે તો તેના પ્રદેશો, પ્રદેશ એટલે પાર્ટિકલ્સ કે પૂતગલના જે
પાર્ટિકલ્સ છે તેને પ્રદેશો કહેવાય. તો હવે એવા જે કર્મના પ્રદેશો ચોંટ્યા છે, એટલે ફોર એક્ઝામ્પલ કોઈક મનુષ્ય આયુષ્યવાળો એક મનુષ્ય છે કે જેનું મનુષ્ય આયુષ્ય ઉદયમાં છે, તો હવે એના મનુષ્ય આયુષ્ય કર્મના પાર્ટિકલ કે પ્રદેશો તેના આત્મા ઉપર ચોંટેલા છે જે હમણાં ઉદયમાં છે. તો હવે જ્યારે આપણે તે કહીએ કે આ પર્ટિક્યુલર મનુષ્ય છે તેનો સોપક્રમી અપવર્તનીય આયુષ્ય છે હમણાં, તો એનો મિનિંગ શું થાય કે આ પર્ટિક્યુલર મનુષ્ય છે તેનો અંતિમ ક્ષણ જ્યારે આવશે તો ત્યારે કોઈ ના કોઈ ઉપક્રમ તેના માટે હશે, એટલે કે ઘાત ટાઈપ કંઈક તો આવશે ત્યારે આનું આયુષ્ય પૂર્ણ થશે. અને બીજું અપવર્તનીય છે, તો અપવર્તનીય એટલે કે તે ટૂંકાવી શકાય એવું છે, તો એ કઈ રીતે ટૂંકાવી શકાય? હવે જો સમજો કે તે 100 વર્ષનું મનુષ્ય આયુષ્ય લઈને આવ્યું છે અને હવે સમજો કે હમણાં તેની એજ 30 યર્સની છે, ત્યારે જો કોઈક ટાઈપનો ઘાત આવી ગયો, કોઈ એક્સિડન્ટ આવ્યો, એવો કોઈક ટાઈપનો ઉપક્રમ આવ્યો, તો પછી એવી પરિસ્થિતિની અંદર તેનો 100 વર્ષનો આયુષ્ય જે છે કાળની અપેક્ષાએ, તો તે 30 વર્ષની અંદર જ સંપૂર્ણ સમાપ્ત થઈ જશે અથવા તો ભોગવાઈ જશે. પણ એની અંદર ટૂંકાવ્યું તે શું ટૂંકાયું? તો તેનો કાળ ટૂંકાવાયું, એટલે 100 વર્ષના બદલે 30 વર્ષની અંદર તેનું આયુષ્ય ભોગવાઈ ગયું. પણ તેના જે પ્રદેશો ચોંટેલા હતા આયુષ્ય કર્મના પ્રદેશો, તો તે તો સંપૂર્ણ રીતે ભોગવાઈ જાય છે. હવે જો સમજો કે એક્ઝામ્પલ માટે કોઈક એક દોરી છે અને એ દોરીને આપણે ખુલ્લી કરીને આમ લાંબી સિંગલ લાંબી ખુલ્લી રાખી દઈએ આ રીતે, અને એને પછી એક એન્ડને આપણે પ્રગટાવી નાખીએ એટલે કે ફાયર ચાંપીએ ત્યાં, તો પછી તેને આખી દોરીને બળવા માટે કેટલું ટાઈમ લાગશે? પૂરેપૂરો ટાઈમ તે લેશે ને બળવા, જલ્દીથી નહીં બળી જશે. પણ બીજા સિચ્યુએશનની અંદર તે સેમ દોરી છે, તેને શું કરવાનું? ઘૂંચળો વાળી નાખવાનું, સિંગલ એવી લાંબી નહીં રાખવાની, પણ ઘૂંચળો વાળેલી દોરી છે તો, અને તે એવી દોરીને જો આગ લગાડવામાં આવે અથવા તો પ્રજ્વલિત કરવામાં આવે તો શું થાય? કેટલા ટાઈમમાં બળી જાય આખી? જલ્દીથી બળી જાય. તો એ જ કંઈક થાય છે આયુષ્યના વિશે. અપવર્તનીય એવો કોઈક આયુષ્ય હોય તો તેની અંદર કેવું થાય છે? ભલે તે આખી દોરી છે, દોરી આખી બળી ગઈ તે આપણે જોયું, તો દોરી રૂપી આયુષ્ય કર્મના જે પ્રદેશો છે તે આખા ભોગવાઈ જાય છે, પણ તેને ભોગવવાનું ટાઈમ ઓછું થઈ જાય છે. એટલે જે રીતે દોરીને ઘૂંચળો વાળ્યો તે રીતે અહીંયા આયુષ્ય કર્મના જે પ્રદેશો છે તે ઘૂંચળો વાળી જાય અને એક જ સાથે ઘણા બધા પ્રદેશો ભોગવાઈને ક્ષય કરીને નાખવામાં આવે છે આત્મા ઉપરથી. એને શું કહેવાય? એને કહેવાય કે આનું આયુષ્ય ટૂંકાવાઈ ગયું. આ રીતે સમજવું. આ હમણાં જે આપણે જાણ્યું તે માત્ર કોનું આયુષ્ય ટૂંકાવી શકાય? તો તે માત્ર અપવર્તનીય ટાઈપનું આયુષ્ય જેનું હોય તે ટૂંકાવી શકાય છે. પણ અનઅપવર્તનીય જેનું આયુષ્ય હોય તેનું કેવું હોય છે? સંપૂર્ણ કાળ તે જેટલા પણ આયુષ્ય કર્મના પ્રદેશો તે લઈને આવ્યો છે, જે આત્મા ઉપર તેના રહેલા છે, તે સંપૂર્ણ આમ લાંબી દોરીની જેમ જ તે ભોગવાશે, પણ તેનો ઘૂંચળો નહીં વરાય. એટલે સંપૂર્ણ જેટલું કાળ છે તે આખું કાળ પર્યંત તે ભોગવશે, ટૂંકાવાશે નહીં તેનું આયુષ્ય. તેને શું કહેવાય? અનઅપવર્તનીય આયુષ્ય કહેવાય. આ રીતે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે. અને બીજું સોપક્રમી અને નિરુપક્રમી એ સમજી ગયા છો. સોપક્રમી એટલે કે તેના અંતિમ ક્ષણો હોય જ્યારે આયુષ્ય પૂર્ણ થવાનું હોય ત્યારે તેને કોઈના કોઈ ઘાત આવે અથવા તો આવો ઉપક્રમ આવે તે. અને નિરુપક્રમી એટલે તેનું આયુષ્ય કમ્પ્લીટ થતું હોય તો ત્યારે કોઈ પણ ટાઈપનો ઘાત નહીં આવે, ઉપક્રમ નહીં આવે, એવું. આ રીતે સમજવું. અને તેમાં એ પણ કહ્યું છે કે દેવતા, નારકી, યુગલિકો, 63 શલાકા પુરુષો, ચરમ શરીરી જીવો વગેરે, તેમનું આયુષ્ય ક્યારે પણ ટૂંકાવી શકાય નહીં. તેમનું કેવું હોય? અનઅપવર્તનીય આયુષ્ય જ હોય હર હંમેશા, એ જાણવું. ઓકે, એટલે આ આપણે જોયું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે ઓલ પર્વતના લેન્થ
વિડ્થ લર્ન કરવું ઇઝ ડિફિકલ્ટ. ઓકે, તો તે ઇઝીલી કઈ રીતે યાદ રાખી શકાય તે જોઈએ. તેની અંદર શું આપણને પહેલા તો બે ત્રણ ટાઈપના છે માત્ર. પર્વતમાં શું શું છે? યમક સમક છે, તે બંને કેવા છે? હજાર હજાર યોજનના ઊંચાઈવાળા છે, ગોપુચ્છ આકાર છે. પછી આ કોણ છે? વૃત્ત વૈતાડ્ય પર્વત છે, તે વૃત્ત છે અને હજાર હજાર તો આપણી માટે કોમન છે, હમણાં આપણે જોયું એ રીતે. પછી દીર્ઘ વૈતાટ્ય છે, તે પણ કેવું છે? દીર્ઘ વૈતાટ્યો માટે બધા માટે એક જ નિયમ જ છે. 34 દીર્ઘ વૈતાટ્યો માટે બધાનું 25 યોજનની હાઇટ છે. એ માત્ર આવું સ્ટ્રક્ચર આપણે યાદ રાખીએ તો એની હાઇટ યાદ રહી જાય. 10 યોજન ઉપર જઈએ તો ત્યારે એક મેખલા આવે, મેખલા એટલે કે શ્રેણી આવે વિદ્યાધરોની. પછી 10 યોજન ઉપર જઈએ તો પાછી એક શ્રેણી આવે. પછી 5 યોજન ઉપર જઈએ તો પીક આવી જાય. એટલે અહીંયા 10+10+5 આવી રીતે આપણે ઉપર ગયા તો 25 યોજન થઈ ગયું. આપણે જ્યારે જોતા જશું અને પ્રેક્ટિસ કરશું ને અથવા તો રિવાઇઝ કરશું તો ઇઝીલી આપને યાદ રહી જશે. પછી આ શું છે? વક્ષસ્કાર પર્વતો છે, તો તેમના માટે પણ અહીંયા ઇઝીલી કઈ રીતે યાદ રહી શકાય? ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તેમના મૂળના સ્થાન ક્યાં છે? તો અહીંયા અહીંયા છે ને આ વક્ષસ્કાર પર્વતો જે છે, આ યલોમાં આપને દેખાય છે વક્ષસ્કાર પર્વતો, તેમના મૂળના સ્થાન ક્યાં છે? નીલવંત પર્વત અને નિષદ પર્વતને ત્યાં. તો નીલવંત નિષદ પર્વતનો હાઇટ કેટલા છે? 400-400 યોજન. તો તેના જેટલી હાઇટ છે તેટલી જ સેમ હાઇટ અહીંયા વક્ષસ્કાર પર્વતોની હોય છે સ્ટાર્ટિંગમાં. એવું જ સેમ આના માટે આ કોણ છે? ગજદંત પર્વત, તેની પણ સેમ 400 યોજનની જ હાઇટ છે અહીંયા મૂળના સ્થાને. એટલે અહીંયા ત્રણેયનું શું થઈ ગયું? સેમ જ છે, નીલવંત નિષદ 400 યોજન. હવે વક્ષસ્કારો ગજદંત પર્વતો તેમનું પણ મૂળના સ્થાને 400 યોજન. પછી હવે ગજદંત અને વક્ષસ્કાર બંનેમાં સિમિલેરિટી શું છે? પર્યંતનો ભાગ એટલે છેડો ક્યાં છે? અહીંયા આ સાઈડ વક્ષસ્કાર પર્વતોનો છેડો આવે છે આ નદીના સાઈડે, અને આ ગજદંત છે તેનું મેરુ પર્વતના સાઈડે તેની છેડો આવે છે. તો એમાં પણ હવે અહીંયા આ બંને માટે શું સિમિલિયારિટી છે? 500-500 યોજન આમના છેડાના ભાગે તેમની હાઇટ્સ છે. બસ આ રીતે યાદ રાખવાનું. પછી આ બીજું આ વક્ષસ્કાર પર્વતો, તો તેમના પણ જે જાડાઈઓ છે તે કેટલી છે? 500 યોજનની છે. આખી રેક્ટેન્ગ્યુલર છે ને આ વક્ષસ્કાર પર્વતો, 500 યોજન જાડા છે. પછી આ ગજદંત પર્વત છે તે અહીંયા સ્ટાર્ટિંગ એટલે કે મૂળના ભાગે પણ તે 500 યોજન જાડાઈ વાળો છે, પણ હવે ગજદંત જેવો છે એટલે તે પતલો પતલો થતો જાય છે. એના કારણે હવે અહીંયા છેલ્લે કેટલું છે? અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી જાડાઈ વાળો છે. તો હવે અહીંયા આપણા ત્રણ ટાઈપના થઈ ગયા. કયા કયા થઈ ગયા? ચાર ટાઈપના થયા. યમક સમક થઈ ગયા, પછી હા વૃત્ત વૈતાડ્ય પર્વત થયા, વક્ષસ્કાર થયા, ગજદંત પર્વત થઈ ગયા. પછી આગળ યમક સમક વિચિત્ર વિચિત્ર એ પણ થઈ ગયું. આ ચાર કેવા છે? સિમિલર છે. ચિત્ર વિચિત્ર યમક સમક તે જુઓ. અહીંયા ગોપુચ્છ આકાર છે, ઊંચાઈ 1000 યોજન, મૂળના સ્થાને પણ 1000 યોજન, અને આમના ગોપુચ્છ આકારમાં આપણે સામાન્યથી એ કહી શકીએ કે નીચે મૂળના સ્થાને જેટલા જાડા છે જેટલો ડાયામીટર તેનાથી અડધું ઉપરના ભાગે એટલે 500 યોજન, અને તેની ઊંચાઈ પણ અહીંયા આટલી જ સેમ. હવે આ માત્ર ચિત્ર વિચિત્ર યમક સમક માટે જાણવાનું, અને બીજા જે ગિરિકૂટ આવવાના છે તેના માટે આ જાણવાનું. પછી કંચનગીરી પર્વત આવ્યા, એ તો 200 આવી ગયા છે. એમાં કેવું છે? એ પણ ઉર્ધ્વ ગોપુચ્છ આકારના છે. કઈ રીતે યાદ રાખવાનું તે માટે આપણે માત્ર કહીએ છીએ, પણ એવું લોજિક અહીંયા એપ્લાય નહીં કરવાનું, તો તે સમજવાનું. અહીંયા શું છે? ઘણા બધા પ્રમાણમાં છે, 200 છે, તો 1000-1000 યોજનના હશે તો કેવું થઈ જશે? એટલે 100-100 યોજનના છે 200ના હોવાના કારણે. મૂળના સ્થાને 100 યોજન, પછી ઉપર હાફ થઈ ગયા, ઊંચાઈ જેટલું મૂળ છે એટલી સેમ, આ પણ યાદ રહી ગયું. 200 કંચનગીરી, 100-100ના ઊંચાઈ અને વિસ્તાર નીચેથી તેવા, એ થઈ ગયું. ગજદંત તો આપણે પહેલા જ જોઈ લીધા. એમાં હવે એકમાત્ર આપને યાદ રાખવાનું રહેશે આ લંબાઈ છે 30209.6. હવે અહીંયા 0.6 નહીં કહેવાનું, પણ શું કહેવાનું? 30209 યોજન અને 6 કળા, આ રીતે આપને યાદ રાખવાનું. બીજું તો આમાં શું છે? કલર્સ છે. કલર આપને યાદ રાખવું હોય તો સોમનસ
સોમ એટલે કે શું થાય છે, ચંદ્ર થાય છે આપણે કહીએ ને, શું છે સોમવાર એટલે, અથવા તો સોમવાર કોના હિસાબે નામ પડ્યું છે, ચંદ્રના હિસાબે. તો સોમ એટલે કે ચંદ્ર થાય છે તેનો મિનિંગ. તો ચંદ્ર કેવું વ્હાઈટ હોય છે, તો સૌમનસ છે એટલે વ્હાઈટ કલરનું. વિદ્યુત પ્રભ, વિદ્યુત એટલે કે અગ્નિ ટાઈપ, તો અગ્નિ કેવી હોય, લાલ, તો તે લાલ થઈ ગયું. માલ્યવંત, આ આપણે યાદ રાખવાનું કે તે ગ્રીન કલરનું હોય છે. ગંધમાદન, તે યાદ રાખવાનું, પીળો હોય છે. પછી મેરુ પર્વત છે, એમાં પણ કેવું છે, લાખ્યોજન, ને એ આપને યાદ રાખવાનું રહેશે. હવે એક વખત આપ છે ને શું કરવાનું, ટેબલ ફોર્મ કરી લેવાનું, એક રફ બુક કે કંઈક લેવાનું, રફ પેપર છે એની અંદર આ બધું લખીને આપણે લખીએ, અથવા તો એક આવું નાનું ફોટો ડ્રો કરી દઈએ પર્વતોનું. હવે જો સમજો, આવું ડ્રો કર્યો અને પછી તેના બાજુમાં અહીંયા લખી દીધું, આ શું છે 100 યોજન, આ સમજો કે આ કંચનગીરી છે, 100 યોજન અહીંયા, અહીંયા 50 યોજન, આ રીતે માત્ર લખી દઈએ તો પણ આપણને યાદ રહી જાય. અહીંયા કંચનગીરી લખી દેવાનું, આવા ટાઈપના કંઈક કરીએ, અથવા તો આવા ટાઈપનું ટેબલ ફોર્મ કરીએ પ્રેક્ટિસ માટે, તો પણ યાદ રાખી શકીએ. અથવા તો શું છે, આ મેરુ પર્વતનું તો ગાથામાં આપેલું નથી આવા આવા સાઇઝિસ વગેરે, પણ કેટલાક પર્વતો છે, કયા વર્ષધર પર્વતોની સાઇઝ વગેરે આપેલ છે આપણને ગાથામાં, તો તે માટે આપણે તેના હિસાબે યાદ રાખી શકીએ. અથવા તો વર્ષધર છે તેમાં ગાથા પ્રમાણે પણ નહીં યાદ રાખીએ તો પણ આપણે તેને ઇઝીલી યાદ કઈ રીતે રાખી શકીએ. સૌથી નીચે આપણો શું છે, અહીંયા ભરત ક્ષેત્ર, તો તે ભરત ક્ષેત્રની પાસે શું આવેલું છે, લઘુ હિમવંત પર્વત, અને સૌથી ઉપર ઐરાવત ક્ષેત્ર ને ત્યાં શિખરી પર્વત છે. આ બંનેના સાઇઝ કે હાઇટ્સ કેટલા છે, 100 100 યોજન. પછી આગળ જેમ જેમ મહાવેદ ક્ષેત્રની તરફ વધતા જઈએ તેમ તેમ આ પર્વતોની ઊંચાઈઓ ડબલ ડબલ થતી જાય, એટલે કે પહેલા 100 હતી, પછી 200, પછી 400, બસ થઈ ગયું. આગળ કોઈ વર્ષધર મહાવિદ્યાની અંદર છે નહીં, અહીંયા સુધી છે માત્ર, આ 400, આ 200 અને આ 100, આ રીતે. પછી તેનું જ મિરર ઇમેજ, આ 400, આ 200 અને આ 100, આ રીતે ઇઝીલી યાદ રહી જાય. મેરુ પર્વતનું માત્ર આપણે યાદ રાખવાનું, બીજો કોઈ પર્વત હવે બાકી રહ્યો નથી, કોટ બાકી રહ્યા, તો હવે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે, આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. અવસરે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામી દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણકારણમ, પ્રધાનમ સર્વ ધર્માણમ, જૈનમ જય અતિશાસનમ. પ્રણામ, બધા સાતામાં રહેજો, જિનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો.